ગુજરાતમાં લગભગ 6000 બેઠકો મેડિકલ કોલેજની જે સરકારી જીએમએરએસ સોસાયટીની ખાનગી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલે છે એ પૈકી રાજ્ય સરકારની જે અમારા આરોગ્ય વિભાગની જીએમઈઆરએસ સોસાયટી છે એ સોસાયટી દ્વારા 8 મેડિકલ કોલેજો ચલાવવામાં આવે છે. આ 8 મેડિકલ કોલેજો જે છે એમાં 16 અમદાવાદ, ગોત્રી વડોદરા, ગાંધીનગર, વલસાડ, પાટણ ધારપુર, હિંમતનગર, જૂનાગઢ અને મહેસાણામાં વડનગર, એવી જે આ 8 મેડિકલ કોલેજો એ અમારી જીએમઈઆરએસ સોસાયટી સંચાલિત છે. આ સરકાર હસ્તકની જે સરકાર સ્પોન્સર સોસાયટી જે મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની ફી હંમેશા સરકાર વ્યાજબી રાખે છે, અન્ય કોલેજો કરતા ઓછી રાખે છે અને ગુજરાતના દરેક વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા ફીથી મેડિકલનો અભ્યાસ કરવાની તક આપે છે. એમાં અત્યારે જે આ કોલેજોમાં મેડિકલની સીટો છે એ 1600 સીટો છે, એટલે કે દરેક મેડિકલ કોલેજની 200 સીટો છે. આ 200 સીટવાળી 8 મેડિકલ કોલેજની જે 1600 સીટો છે એ 1600 સીટો પૈકી 75% સીટો એ સરકારી કોટાની છે, જે બધી જ પારદર્શકતાથી ફક્ત મેરિટના આધારે ભરવામાં આવે છે. મેનેજમેન્ટ કોટાની 10% સીટો છે, એમાં પણ ફી થોડી વધારે હોય છે પણ એમાં પણ મેરિટના આધારે જ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ આપવામાં આવે છે. 160 બેઠકો એ એનઆરઆઈ કોટાની છે અને 15% બેઠકો જે છે એ એનઆરઆઈની જે છે એ 240 બેઠકો છે. આ 1600 બેઠકો ઉપર રાજ્ય સરકાર દ્વારા એટલે કે આ સોસાયટી દ્વારા જે ફી લેવામાં આવે છે એમાં જે 75% સરકારનો કોટા છે એની ફી 3 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 8 લાખ રૂપિયા 8,25,000 છે. એનઆરઆઈ કોટાની $20,000 છે. આ પ્રમાણે ફી જે ગયા વર્ષે આપણે નિશ્ચિત કરી હતી, આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આ કોરોના મહામારીના લોકડાઉન અને અનલોકના સમયગાળા દરમિયાન પણ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે છે એમને કોઈપણ જાતનો ફી વધારો નહીં કરવાની અમારા આરોગ્ય વિભાગે અમે નિર્ણય કર્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે પણ પરામર્શ કર્યો છે, એટલે આ 1600 મેડિકલ સીટ ઉપર આ વખતે જે પ્રવેશ આપવામાં આવશે એમાં બધા જ પ્રકારનો કોટા આવી ગયો. એનઆરઆઈ કોટા સહિતની, મેનેજમેન્ટ કોટા સહિતની 75% જે સીટો છે બધી જ સહિતની સીટો ઉપર આ વર્ષે કોઈપણ જાતનો ફી વધારો નહીં કરવાનો એક વર્ષ પૂરતો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેથી 1600 વિદ્યાર્થીઓને ગયા વર્ષે જે ફી હતી એ જ પ્રમાણે ફી ભરવાની રહેશે. એટલે ગુજરાતના તેજસ્વી, ખૂબ બુદ્ધિશાળી અને ભવિષ્યમાં જેવો ડોક્ટર બનવાના છે અને રાજ્યની પ્રજાની સેવા કરવાના છે એવા મેડિકલના વિદ્યાર્થીઓને ખૂબ રાહતરૂપ સમાચાર આજે હું આપી રહ્યો છું. એમના મા બાપને, પેરેન્ટ્સને પણ આનાથી આનંદ થશે કે જ્યારે બધી જગ્યાએ ફીમાં વધારો થવાની વાત થતી હોય ત્યારે આરોગ્ય વિભાગ ગુજરાત સરકારનો
જે મેડિકલ કોલેજો ચલાવે છે એમાં કોઈ ફી વધારો કરવામાં નહીં આવે. સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી દઉં, ઉમેરો કરી દઉં કે રાજ્ય સરકારની પોતાની જે મેડિકલ કોલેજો છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, રાજકોટ, એમાં જે મેડિકલ કોલેજો ચલાવવામાં આવે છે અને એમાં પણ 100% મેરિટના આધારે જે એડમિશન આપવામાં આવે છે, એ સરકારી કોલેજો છે, એ કોલેજોમાં પણ કોઈ પણ જાતનો ફી વધારો કરવાનો નથી. અને રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલો સાથે જોડાયેલી મેડિકલ કોલેજો અને આ GMRS ની જે અમારી 8 મેડિકલ કોલેજ છે એની 1600 બેઠકો, એ બધી બેઠકો ઉપર આ વર્ષે કોઈ પણ જાતનો ફી વધારો કરવામાં નહીં આવે. સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી દઉં કે જે ખાનગી મેડિકલ કોલેજ છે એની ફી એ ફી કમિટી નક્કી કરતી હોય છે. બીજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ મેડિકલ કોલેજો ચલાવે છે, તો એમની ફી નિર્ધારિત કરવાની સત્તા એ કોર્પોરેશનને છે, એટલે એમાં અમે કોઈ હસ્તક્ષેપ કરતા નથી. પણ રાજ્ય સરકારની પોતાની અમારી મેડિકલ કોલેજો અને GMRS સોસાયટીની જે 8 મેડિકલ કોલેજ છે એની બેઠકો ઉપર આ વર્ષે કોઈ પણ જાતનો ફી વધારો કરવામાં નહીં આવે. પેટાચૂંટણીમાં કોંગ્રેસે આજે વર્ચ્યુઅલ અમિત ચાવડાનું કહેવું છે કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે. કોરોનામાં પણ ઇન્જેક્શન હોય, વેન્ટિલેટર હોય, માસ્ક હોય, એમાં સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે, કામગીરી ઉપર શંકા છે. જો કોંગ્રેસના લોકો અમારી ઉપર આક્ષેપ કરે એ એમનો રાજકીય હેતુ છે. છેલ્લા 6 મહિનાથી આવા આક્ષેપો અવારનવાર કોંગ્રેસના નેતાઓ કરતા હોય છે. તાજેતરમાં વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીશ્રીને અમે બધાએ સાથે ચર્ચા કરીને નક્કી કરી, પ્રદીપસિંહ અને ભૂપેન્દ્રસિંહજી પણ મંત્રીશ્રી તરીકે એ મિટિંગમાં ઉપસ્થિત હતા. અમે નિર્ણય કર્યો સરકાર પક્ષે કે કોરોના મહામારી જે ચાલી રહી છે એની જે કામગીરી રાજ્ય સરકારે કરી, અમારા આરોગ્ય વિભાગે કરી, પોલીસ તંત્રે કરી, અન્ય સરકારી વિભાગોએ મદદ કરી અને પ્રજાએ જે સહયોગ આપ્યો અને જે લોકો કોરોનામાં મૃત્યુ પણ પામ્યા એ બધાને સહિતની શ્રદ્ધાંજલિ સહિત કોરોના મહામારી અંગે અમારી ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકારે કરેલી કામગીરીને 2.5 કલાક સુધી વિધાનસભામાં ચર્ચા કરવાની પ્રસ્તાવ અમે સરકાર સામેથી લાવી. મુખ્યમંત્રીશ્રીએ સૂચન કરેલું કે સરકાર આપણે પક્ષે સામેથી આ સંકલ્પ લાવીએ અને અમે એ સંકલ્પ પ્રથમ દિવસે જ લાવ્યા. ચર્ચા થઈ, લગભગ ઘણા સભ્યોએ દરેક પક્ષના એમાં પૂરેપૂરો સમય કાઢી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. કોંગ્રેસ તરફથી જે ટીકાઓ કે આક્ષેપ કરવાના હતા, જે ફરિયાદ કરવાની હતી એ અમને કરી. અમે સરકાર પક્ષે મેં પણ જવાબ આપ્યો, સંકલ્પ મુક્તિ વખતે બધી વિગતો આપી કે કોરોનામાં અમારી ભારતીય જનતા પક્ષની સરકારે કેવા પ્રકારની નાગરિકોને સંપૂર્ણ મદદ થાય, વિનામૂલ્યે મદદ સારવાર થાય, વાઘામાં વાઘી સારવાર પર કોઈ ખર્ચ વગર થાય, એ બધો વિગતવાર અહેવાલ ગુજરાત વિધાનસભા મારફતે અમે ગુજરાતની 6 કરોડ 30 લાખની જનતાને આપ્યો છે. કોંગ્રેસને પણ જે ટીકાઓ કરી એનો પણ એ દિવસે અમે સ્પષ્ટતાપૂર્વક એક એક મુદ્દા ઉપર ચર્ચા કરીને જવાબ આપ્યો છે. છેવટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ પણ આ ચર્ચામાં ભાગ લઈ અને આખી ગુજરાત સરકારની કામગીરી એમણે વિધાનસભા ગૃહને તમામ સભ્યશ્રીઓને ધ્યાન ઉપર દોરી છે. મીડિયાએ પણ આ બાબત ઉપર ધ્યાન રાખ્યું અને આખી ગુજરાતની જનતાને અવારનવાર વિધાનસભાની ચર્ચા સહિત પ્રેસ કોન્ફરન્સ હોય, પત્રકાર મિત્રોના પ્રશ્નો હોય, કોંગ્રેસની કોઈ ટીકા હોય, અન્ય કોઈની કોઈ રજૂઆત હોય તો અવારનવાર અમે જવાબો આપ્યા છે. અમે પારદર્શકતાથી, પ્રમાણિકતાથી ગુજરાતના નાગરિકનું જીવન બચે,
ગુજરાત નો નાગરિક કોરોના ના કારણે એનો જીવ ના ગુમાવે, ગુજરાતમાં કોરોના નું સંક્રમણ અટકે એ માટે જે અમે વ્યાપક પ્રયત્નો કર્યા છે. અને મેં અગાઉ પણ કહ્યું છે, આજે પણ કહું કે છેલ્લા લગભગ 6 મહિનાથી દરરોજ મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને અમારી કોર ગ્રુપની કોરોનાની કામગીરી માટેની જ ફક્ત બેઠક થાય છે, જેમાં કામગીરીનો રિવ્યુ, નવા નિર્ણયો, નવી વ્યવસ્થાઓ, નવી દવા શોધાઈ હોય તો એ ખરીદવાના નિર્ણયો, બીજી ધનવંતરી રથ, એમ્બ્યુલન્સ સર્વિસ, હોસ્પિટલની પથારીઓ વધારવાની વ્યવસ્થાઓ, નવા ડોક્ટરો, નવા નર્સિંગ સ્ટાફ, એની ભરતીની પ્રક્રિયાઓ, કોરોના વોરિયર્સનું સન્માન એ પણ કરવાનું, આ બધું જ રાજ્ય સરકારે પ્રજાના સહયોગથી સતત કર્યું છે અને હજુ અમે કરી રહ્યા છીએ. હમણાં હું અડધો કલાક પછી હું એ મિટિંગમાં ફરીથી જવાનું, દરરોજ અમે આ મિટિંગ કરીએ છીએ. તો બધી જ ચર્ચા, વિચારણા, આયોજન અને અમલવારી એ અમારી ભારતીય જનતા પક્ષની સરકાર કરતી હોય, સેવાભાવી સંગઠનો, ડોક્ટરો, તબીબો, બધા જે ખાનગી ક્ષેત્રના છે એ બધા સહયોગ આપતા હોય, ત્યારે કોંગ્રેસને હવે આવું બધું બોલવાનો કોઈ અધિકાર નથી. કે વારંવાર બોલી ચૂક્યા છે, અમે વારંવાર અમારો ખુલાસા વ્યવસ્થિત રીતે પ્રજાને આપી ચૂક્યા છે, પણ આ 8 પેટા ચૂંટણીઓ આવે છે, કંઈક બોલવું પડે, એટલે કંઈક બોલવા ખાતર કોંગ્રેસના નેતાઓ આ બધું બોલ્યા હશે એવું મારું માનવું છે. પણ હવે ગુજરાતની જનતાને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા જે કરવા જેવું છે બધું જ, આરોગ્ય ક્ષેત્રમાં, રોજગારીના ક્ષેત્રમાં, આર્થિક સહાય રૂપે, ખેડૂતોની સહાય રૂપે, મધ્યમ વર્ગ, ગરીબો, બહેનો, આત્મનિર્ભર ગુજરાત પેકેજ, એ બધા અંતર્ગત ગુજરાત જનતાને અમે સતત મદદરૂપ થઈ કરવાની સત્તા કાયદાથી એફઆરસી કમિટીને છે, હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જજ, નિવૃત્ત જજશ્રીના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી હોય છે, એ કમિટી મેડિકલ કોલેજે જે ફી માટે દરખાસ્ત કરી હોય એમાં એનો ખર્ચો, એની આવક, એ બધું તપાસી કેટલી ફી વ્યાજબી છે એ કમિટી નક્કી કરતી હોય છે, એટલે એ કમિટી એ પ્રોસેસ કરશે. Okay.